नमस्कार विद्यार्थी मित्रों, हूँ गोपाल झोला। आ वीडियो ने अंदर मित्रों धोरण 6 सामाजिक विज्ञान ना लेक्चर में आप सबनों स्वागत करी रह्यो छू। आनी पहला वीडियो ने अंदर मित्रों आपणे नव पाठ शुरू कर्यो छे। धोरण 6 विज्ञान सामाजिक विज्ञान की अंदर आपणे नव पाठ शुरू करेल छे, जेनुं नाम छे आपणुं घर पृथ्वी, पाठ क्रमांक 9 अने नाम छे आपणुं घर पृथ्वी। तो आना पहेलाना वीडियोनी अंदर मित्रों आपणे आ पाठनी अंदर सौर परिवार विषे माहिती मेळवी अने सूर्य विषेनी माहिती मेळवी, बराबर। तो हवे मित्रों आ वीडियोनी अंदर आपणे के सूर्यनी आसपास जे ग्रहों परिक्रमा करी रह्या छे, प्रदक्षिणा करी रह्या छे, तेनो आपणे विस्तारपूर्वक अभ्यास करवानो छे, एनी आपणे माहिती मेळवानी छे, बराबर। तो जोईए मित्रों के सूर्यनी आसपास जे आपणे जोयुं के बाह्य कक्षा ने आंतरिक कक्षानी अंदर घणा बधा ग्रहों परिक्रमा करी रह्या छे। तो एमां पहला ग्रहनी वात करी के जेनुं नाम छे बुध, एटले के मर्क्युरी। तो आ ग्रह सूर्यनी आसपास सौथी नजीक छे। केवो छे? सूर्यनी सौथी नजीक आवेलो ग्रह छे। ते पीळा सपड़ता रंगनो छे। केवा रंगनो छे मित्रों? पीळा सपड़ता रंगनो छे। बुधने वातावरण अने उपग्रह नथी। बुधने कोईपण प्रकारनो उपग्रह छे नहीं अने एना उपर वातावरण नथी। पृथ्वी परथी आपणे बुध ग्रह सूर्योदय पहेला अने सूर्यास्त बाद थोड़ो समय आकाश में देखाय छे। ध्यान राखजो मित्रों, शुं कहे छे अहींया के पृथ्वी परथी आपणे बुध ग्रह सूर्योदय पहेला अने सूर्यास्त बाद, એટલે કે સૂર્યોદય પહેલાં જ્યારે સૂર્યનો ઉદય થવાનો હોય એના પહેલાં અને સૂર્યાસ્ત પછી એ આપણને થોડોક સમય આકાશમાં જોવા મળે છે, બરાબર। આગળ વાત કરીએ બીજા ગ્રહની, શુક્ર, જેને વિનસ તરીકે ઓળખવામાં આવે છે અંગ્રેજીમાં। સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છે કયો? તો શુક્ર। સૌથી વધારે ચમકતો ગ્રહ કયો મિત્રો? તો કયો? શુક્ર। તે કદ અને વજનમાં પૃથ્વી જેવો જ છે, જાણે પૃથ્વીનો જોડિયો ભાઈ। કેવો? જાણે પૃથ્વીનો જોડિયો ભાઈ, એટલે કે વજનમાં અને કદની અંદર પૃથ્વી જેવો જ છે, એવું કહી શકાય કે જાણે કે પૃથ્વીનો જે ભાઈ હોય જોડિયો એવું। તે ચળકાટમાં ચંદ્રને મળતો આવે છે, તેને એક પણ ઉપગ્રહ નથી। તેની આસપાસ વાયુ અને વાદળોના ઘટ આવરણોને કારણે તેનો અભ્યાસ બહુ થઈ શક્યો નથી। એમ જે ખગોળશાસ્ત્રીઓ જે છે એનો અભ્યાસ એટલો બધો કરી શક્યા નથી, કારણ કે એની આસપાસ વાયુ અને વાદળોના ઘટ આવરણો આવેલા છે અને એના કારણે વિસ્તારપૂર્વક એનો વધારે અભ્યાસ કરી શક્યા નથી। ત્યાર પછીનો ત્રીજો ગ્રહ છે પૃથ્વી, એટલે કે અર્થ, જેના ઉપર આપણે વસવાટ કરી રહ્યા છીએ મિત્રો, બરાબર ને। તો શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વીનું સ્થાન છે। ક્યાં? તો શુક્ર અને મંગળ ગ્રહ જે છે એની વચ્ચે આપણે પૃથ્વી આવેલી છે। પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે, જ્યારે સૂર્યની આસપાસ લગભગ 365 દિવસમાં એક આંટો પૂરો કરે છે। પૃથ્વી પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ ફક્ત અહીં જ જોવા મળે છે। પૃથ્વીને એક ઉપગ્રહ ચંદ્ર છે, જે ચંદ્ર જે છે આપણે જે ચંદ્રને ચંદા મામા તરીકે ઓળખીએ છીએ, બરાબર ને। ચંદ્ર જે છે એ ખરેખર શું છે? એ પૃથ્વીનો ઉપગ્રહ છે। શું છે? ઉપગ્રહ છે। એમ તો તમે જોયું હશે કે ઘણી વખત દિવસે પણ તમને ચંદ્ર જોવા મળતો હશે, બરાબર। શુષ્ક વાતાવરણ હશે એ સમય દરમિયાન તમને દિવસે પણ ચંદ્ર જોવા મળતો હોય છે। ચંદ્રની વાત કરીએ તો પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે, તેને પૃથ્વીની ફરતો એક આંટો પૂરો કરતા તથા પોતાની ધરી ઉપર પણ એક આંટો પૂરો કરતા આશરે 29.5 દિવસ લાગે છે। ચંદ્ર પર વાતાવરણ નથી, ચંદ્ર ઉપર પાણી અને વાતાવરણ ન હોવાથી તેના ઉપર જીવન શક્ય નથી। ચંદ્ર પરપ્રકાશિત છે, એટલે કે એનો પોતાનો સ્વયં નથી, પરંતુ તે સૂર્ય પાસેથી પ્રકાશ મેળવે છે। કોની પાસેથી? સૂર્ય પાસેથી। ચંદ્રને સૂર્ય પ્રકાશિત કરે છે, ચંદ્રની સપાટી ઉપર ઉલ્કાપાત થતા હોવાથી તેની ઉપર ખૂબ, એટલે કે વિશાળ મોટા ખાડાઓ પડી ગયા છે। અહીં મૃત જ્વાળામુખી આવેલા છે। જ્વાળામુખી છે પણ કેવા છે? સક્રિય નથી, મૃત થયેલા છે, બરાબર। એટલે કે ચંદ્રની સપાટી જે છે એના ઉપર પુષ્કળ પ્રમાણમાં, ઘણા બધા પ્રમાણમાં
ઉલ્કા પ્રપાત થયેલ છે, ઉલ્કાપાત થાય છે અને મોટી મોટી ઉલ્કાની જે શિલાઓ જે હોય છે ને તે ચંદ્રની સપાટી ઉપર પડે છે અને એના કારણે મોટા મોટા ખાડા ત્યાં પડેલા છે। તમે મિત્રો પૂર્ણમની રાત્રે જ્યારે પૂર્ણ ચંદ્રનું તમે અવલોકન કરતા હશો તો તમને ચંદ્રમાં નાના મોટા ખાડા જોઈ લે કે એવા ડાઘા દેખાય છે। એકચ્યુઅલી ખરેખરે ડાઘાઓ જે છે એ ખાડાઓનો ચિહ્નો દેખાય છે આપણને, જે ચંદ્ર ઉપર જે ડાઘાઓ પડેલા છે ને એ જે ખાડાઓ જે ઉલ્કા શિલાના કારણે જે ડાઘાઓ જે છે એ ડાઘાઓ આપણને જોવા મળે છે। એટલે ખાડાઓ જે થયેલા છે ને એ ડાઘા સ્વરૂપે આપણને જોવા મળે છે। આગળ મિત્રો વાત કરીએ હવે ચોથા ગ્રહની એટલે કે મંગળની, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે માર્સ। લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે। મંગળને આછું વાતાવરણ છે। મંગળ ઉપર ઋતુઓ પ્રમાણે પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે। તેને બે ઉપગ્રહો છે। વૈજ્ઞાનિકો મંગળ પર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્નો કરી રહ્યા છે। વૈજ્ઞાનિકોએ એવું સંશોધન કર્યું છે કે મંગળ પર સજીવોનું જીવન શક્ય છે, એટલે કે ત્યાં જીવસૃષ્ટિ વિકાસ પામે ને એના પ્રયત્નો વૈજ્ઞાનિકો કરી રહ્યા છે અને ઘણા દેશના લોકો જે છે એ મંગળનું પરીક્ષણ કરવા માટે બરાબર એ લોકો કંઈક ને કંઈક પ્રવૃત્તિઓ કરતા હોય છે। આગળ પાંચમા ગ્રહની વાત કરીએ ગુરુ એટલે કે જ્યુપિટર। ગુરુ આછો પીળાસ પડતો સફેદ ગ્રહ છે। ગુરુની આસપાસ વાયુનું વાતાવરણ છે। આ ગ્રહ ખૂબ ઠંડો હશે એવું મનાય છે। તે સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે। કેવો છે? સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ। ગુરુને 79 ઉપગ્રહો છે। કેટલા ઉપગ્રહો છે મિત્રો? 79, જેમાં પણ વૈજ્ઞાનિકોમાં મત મતાંતર જોવા મળે છે। આ મોટા ભીમકાય ગ્રહને દૂરબીનથી જોતા ટપકાવાળી સપાટી મનોહર લાગે છે। એનું જ્યારે અવલોકન કરવામાં આવે છે બરાબર દૂરબીન દ્વારા તો એવું કહેવાય છે કે એની જે સપાટી જે છે ટપકાવાળી સપાટી જોવા લાગે છે અને દ્રશ્ય જોવું ખૂબ જ સુંદર મનોહર જોવા મળે છે। એના પછીના ગ્રહની વાત કરીએ મિત્રો શનિની, તો સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છે। ગુરુ પછીનો મોટો ગ્રહ છે। નીલા રંગના તેજસ્વી વલયોથી સુંદર લાગે છે। વલયોના કારણે તે જુદો તરી આવે છે। આ વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોય શનિને પાઘડીઓ ગ્રહ પણ કહેવાય છે। શનિની આસપાસ એવા સુંદર સરસ મજાના વલયો જોવા મળે છે કે જે પાઘડી જેવા લાગે છે। કેના જેવા? પાઘડી જેવા। એના કારણે શનિને પાઘડીઓ ગ્રહ પણ કહેવાય છે। શનિને 62 કરતાં વધારે ઉપગ્રહો છે। સૂર્યથી દૂર હોવાના કારણે સપાટીનું તાપમાન ઓછું છે। કેવું છે? ઓછું છે મિત્રો બરાબર। આગળ વાત કરીએ હવે આપણે સાતમા ગ્રહ એટલે કે યુરેનસની, તો પૃથ્વીથી એટલો દૂર છે કે તેમાં સામાન્ય દૂરબીનથી દેખાતો નથી। સૂર્યનું તેજ પણ આછી ચાંદની જેવું છે। વિલિયમ હર્સલ નામના ખગોળશાસ્ત્રીએ 1781માં ક્યારે 1781માં આ ગ્રહ શોધી કાઢ્યો હતો। આ ગ્રહ ખૂબ જ ઠંડો છે। કેવો છે મિત્રો? ખૂબ જ ઠંડો ગ્રહ છે। કયો? તો યુરેનસ બરાબર। આ વાત થઈ યુરેનસ ગ્રહની। આગળ હવે મિત્રો વાત કરીએ આપણે નેપ્ચ્યુનની, તો અહીંયા આઠમો ગ્રહ તમે જોઈ શકો છો નેપ્ચ્યુન બરાબર। તો આ ગ્રહ લીલા રંગનો છે। કેવો છે મિત્રો? લીલા રંગનો। તેના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે। આ ગ્રહ પણ પૃથ્વીની જેમ જ ઋતુ પરિવર્તન ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે। જેમ પૃથ્વી પર ઋતુ પરિવર્તન થાય છે ને શિયાળો ઉનાળો ચોમાસું, એમ નેપ્ચ્યુન ઉપર પણ ઋતુ પરિવર્તન જોવા મળે છે બરાબર। તો મિત્રો આ વાત થઈ સૂર્યની આજુબાજુ જે પરિક્રમા કરી રહ્યા છે પ્રદક્ષિણા કરી રહ્યા છે ગ્રહોની, સૌરમંડળની આપણે વાત કરી। કોની? સૌરમંડળની। સૌરમંડળનો જે મુખ્ય સદસ્ય મુખ્ય સભ્ય જે આપણો જે સૂર્ય અને એની આસપાસ બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ અને નેપ્ચ્યુન જેવા ગ્રહો જે ફરી રહ્યા છે એની પરિક્રમા કરી રહ્યા છે એની આપણે વાત કરી બરાબર। હવે અહીંયા તમે મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો, અહીંયા એક કોષ્ટક આપેલું છે ને એને દર્શાવ્યું છે કે શું તમારે ગ્રહોના નામ સૂર્યથી તેના સ્થાન મુજબ યાદ રાખવા છે, કે જે ગ્રહો જે છે સૂર્યના કયા સ્થાને છે એ સ્થાન મુજબને યાદ રાખવા હોય તો આટલું જ બોલો। શું બોલવાનું છે? તો માય વેરી એક્સિલન્ટ મધર જસ્ટ સરોદ અજ નૂડલ્સ।
बराबर माय एट मर्क्यूरी, वेरी विनस, एक्सीलेंट एट अर्थ, मधर मार्स, जस्ट फॉर जुपिटर, सरुड फॉर सेटर्न, अस फॉर यूरेनस एंड नूडल्स फॉर नेपच्यून। એટલે અહીંયા જે એક સુંદર મજાનું વાક્ય છે, આ વાક્ય જો આપણે યાદ રહી જાય તો આપણે એટલી યાદ રહી જાય કે માય એટલે મર્ક્યુરી, પછી વિનસ, અર્થ, માર્સ, જુપિટર, સેટર્ન, યુરેનસ, નેપ્ચ્યુન, કેમ કે સૂર્યની જે સ્થાન, સૂર્યની સૂર્યથી એમનું સ્થાન કયા પ્રમાણે છે ને, એ આના ઉપરથી આપણે સરળતાથી જાણી શકીએ. બરાબર કે ભાઈ ચલો ભાઈ સૌથી પહેલાં મર્ક્યુરી છે, પછી વિનસ છે, પછી અર્થ છે, પછી માર્સ છે, એના પછી જુપિટર, સેટર્ન, યુરેનસ, છેલ્લે નેપ્ચ્યુન છે. તો આ વાક્ય જો આપણે યાદ રહી જાય તો એ વાક્ય ઉપરથી આપણે આ ગ્રહો એનું સ્થાન પણ યાદ રહી જાય કે સૂર્યથી એમનું સ્થાન ક્યાં છે ને, એ આપણે જાણવા એટલે યાદ રહી જાય ટૂંકમાં. બરાબર તો આ વાત થઈ મિત્રો સૂર્યની આસપાસ જે ગ્રહો પરિક્રમા કરી રહ્યા છે એની. બરાબર મિત્રો તો અહીંયા આપણે આ વિડીયોની અંદર આજરોજ આજના વિડીયોની અંદર આપણે સૌરમંડળની વાત કરી. બરાબર પાઠ નવ આપણે આપણું ઘર પૃથ્વી, એના અંદર આપણે સૌર પરિવાર વિશે માહિતી મેળવી, સૂર્ય વિશે માહિતી મેળવી, અને એના પછી આપણે જે સૂર્યની આજુબાજુ જે ગ્રહો પરિક્રમા કરી રહ્યા છે, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, પછી યુરેનસ, બરાબર એના પછી આપણે જોયું બરાબર કે ભાઈ નેપ્ચ્યુન, આ બધા ગ્રહો જે છે સૂર્યની આજુબાજુ પરિક્રમા કરી રહ્યા છે એની આપણે માહિતી મેળવી. બરાબર તો મિત્રો અહીંયા આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળ ઉલ્કા, નક્ષત્રો અને એના વિશે આપણે માહિતી મેળવીશું. તો અહીંયા સુધી આપણે અભ્યાસ કર્યો કે આપણે જે ગ્રહો જે છે એ ગ્રહોની આપણે માહિતી મેળવી મિત્રો. તો દરેક વિડીયોની અંદર હું કહું છું ને, આ વિડીયોમાં કહું છું કે જ્યારે તમે આ વિડીયો જોઈ રહ્યા હોય ત્યારે તમે તમારી સાથે તમારી પાસે સામાજિક વિજ્ઞાનનું પુસ્તક અવશ્ય રાખવું ને એના અંદરથી પણ સારી રીતે અભ્યાસ કરવાનો મિત્રો. બરાબર અને આજના વિડીયોની અંદર મિત્રો તમારે વધારે કંઈ હોમવર્કમાં કરવાનું નથી, પણ જે સૌરમંડળના ગ્રહો છે બરાબર એ સૌરમંડળ જે આઠ ગ્રહો છે એ આઠ ગ્રહોના તમારે સુંદર અને સારી રીતે તમારે બે બે વખત નામ લખીને તમારે યાદ કરી નાખવાના છે. પણ નામ તમે કેવી રીતે લખશો કે એના સ્થાન પ્રમાણે, કે સૌથી પહેલાં બુધ, શુક્ર, પૃથ્વી, બરાબર એવી રીતે જેથી તમને યાદ પણ રહી જાય. તમે જે સામાજિક વિજ્ઞાન વિશેની નોટ તમે જે બનાવી છે એના અંદર તમારે આ જે ગ્રહો છે ગ્રહોના બે બે વખત નામ લખી, સૂર્યથી એના સ્થાન પ્રમાણે નામ લખી બે બે વખત અને એને તમારે યાદ રાખવાના છે. આટલું તમારું આ વિડીયો મારફત હું હોમવર્ક રહેશે મિત્રો. નવા વિડીયોની અંદર આપણે નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી મિત્રો અભ્યાસ કરતા રહેજો અને તમારું ધ્યાન રાખજો.